पुञ्जानं सेवकगणान् वन्दे सदा स्वामिनम् द्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं वृ त्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते शरणारविन्दं नारायणौ स्वामीनारायणौ हरे हरे कृष्णश्च सहजा नन्दकृष्णौस्तु मै हृदि श्रूयतां देवदेवै स स्वामी नारायणप्रभो त्वदीयैनावधानैन कथयिष्यै सुभाकथा श्रीहरे कृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः નિષ્કુળાનંદ સ્વામી જેમ સોનાનો દાગીનો બનાવવો હોય ત્યારે સોની હાથમાં હથોડી લઈ અને ટચકા મારે અને દાગીનાનો ઘાટ ઘડાય એમ મુમુક્ષુ જીવ હોય જે ભક્ત આત્મા છે એમના માટે આ નિષ્કુળાન સ્વામી એવી ભલામણ કરે છે કે બળ તો એક જ બહુ નામેનો હથોડાના હો આ ટચકા જે શ્રવણ કરે અને એ પ્રમાણે વર્તે તો એ ચોક્કસ દાગીનો બને કોના માટે સ્વામિનારાયણ ભગવાનના કંઠે આરોપવા માટે કેવી સુંદર વાત છે સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં જે કંઈ સારું થાય છે એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કર્યું થાય છે માટે મનમાં માનવું કર્યું એક હરિનું થાય છે નિષ્કુળાનંદ નિગમ તેને નેતી નેતી કરી ગાય છે એક જ ધાર્યું થાય મારા ઈષ્ટદેવનું એ સિવાય કોઈનું ધાર્યું થતું નથી હવે સ્વામી ચાર વાત કહે છે આવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એને પામવા માટે એનો અનુભવ કરવા જીવમાં કે મારા ઈષ્ટદેવ હાજરા હજુર છે એ અનુભવ કરવા માટેના ચાર સાધનો સ્વામી આમાં બહુ વિગતે વાત કરી છે દર્શ સ્પર્શ શ્રવણ અને કીર્તન આ ચાર માધ્યમ છે એનાથી ભગવાનનો અનુભવ થાય આજે એ કથા સાંભળવા જેવી છે પહેલી વાત આવે છે દર્શનની જેના દર્શને દુષ્કૃત ટળે જે જેના સ્પર્શે મહાપાપ બળે જે જેની કીર્તિ સુણતા કર્મ બળે જેનું નામ લેતા મહા સુખ મળે જે એક જ ચોપાઈમાં ચાર આવી ગયા આ ચાર વસ્તુમાંથી એકે બાબત જો ભગવાનમાં પાકી થઈ જાય ને કઈ દર્શન સિવાય જેને શાંતિ જ ન મળે જેના દર્શન સારું દેવતા હોળી ઈચ્છે છે રહી આકાશ રાત દિવસ હૃદયે રહી નાથ નિરખવાસ ભગવાનના દર્શનને તો દેવતાઓ ઝંખે છે ઉપર બેઠા બેઠા એ લોકોને ક્યાં કોઈ તકલીફ છે એને જરાય તકલીફ નથી દેવતાઓને એ સુખના ઢગલા છે હોનાના મકાનમાં રહે છે સ્વામી કે સદાય સુર સુખી રહે એટલે દેવતા એ સદાય સુખમાં રહે છે ખાન પાનની નહીં ખોટ એટલે ત્યાં ખાવાના ઢગલા છે રાંધવું જ ના પડે માગો ને મળે તરત જ આ મોબાઈલમાં પાંચ આંકડા દાબો ને તરત આવીને ઊભો રહે જે માગો એ બોલો સ્વર્ગમાં આટલી બધી સગવડ છે તમારી વાત નથી જરા કામ સંજ્ઞા કરો અને વસ્તુ આવી અષ્ટ સિદ્ધિઓ આપી જાય આજે શું ખાવું છે તરત સંકલ્પની સાથે હાજર આટલું બધું દેવતાઓ સુખી છે પણ દીન બંધુના દર્શન વિના માને અભાગી મોઢ અમે તો અભાગ્યા છીએ દેવતાઓ કે છે ભાગવતમાં લખ્યું છે દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે પ્રભુ અમારા પુણ્ય જો બચ્યા હોય તો એ તમે પાછા લઈ લો અને અમને ભરતખંડમાં મનુષ્યનો અવતાર આપો કારણ ત્યાં તમારો અને તમારા સંતનો સત્સંગ થાય તમારા દર્શન થાય અને સંત દ્વારે તમારા કીર્તનને ચરિત્રોની કથા સાંભળવા મળે આવું દેવતાઓ માગે છે ને આપણને આપણે માગ્યું હતું ક્યાંય ફોર્મ ભર્યું હતું ક્યાંય અરજી કરી હતી કોણ જાણે કેમ આપણા કદાચ પૂર્વના પુણ્ય હશે કાં ભગવાન રાજી થઈ ગયા હશે તે સારા યોગમાં મનુષ્યનો અવતાર આપ્યો છે એટલે શાસ્ત્ર કહે છે કે જે ભગવાન ભજે છે ને એ દેવતાઓ કરતા મોટા છે દેવો એમ માને છે કે અમારા મોટામાં મોટા ભાગ અમને સ્વર્ગમાં ક્યારેય પણ ભગવાનના દર્શન થતા નથી ભગવાનના દર્શન માટે તો કેટલી મહેનત કરે છે બધા કોઈક વસે છે વનમાં તજી સર્વ સુખ સમાજ શીત ઉષ્ણ સહન કરે તે હરિદર્શન ભગવાનના દર્શન માટે જંગલમાં જઈને તમામ સુખ સગવડો છોડી દઈને ઠંડી અને ગરમી સહન કરીને તપ કરે છે કંઈ કારણ કારણ કે ભગવાનના દર્શન માટે ઠાકોરજી એક એમ તો બહુ મોંઘા છે ખરીદી ના શકાય કે ભાઈ મેં આ સો વર્ષ તપ કર્યો માટે દર્શન કેમ ના આપો એ ના ચાલે ત્યાં કોઈ હું મૂકશું આંબલીના ઝાડ નીચે તપ કરવા માંડ્યો ખાવા પીવાનું બંધ કરીને તો કોઈ પૂછ્યું શા માટે કોઈ રાજ લેવું છે ના રાજને કોણ જરૂર છે પણ શા માટે આવું તપ કરે છે મારે ભગવાનના દર્શન કરવા છે કેટલાય વર્ષો વીતી ગયા હાવ દુબળો થઈ ગયો અને ત્યાં એને એના પુણ્ય નારદ મળ્યા પગે લાગ્યો નારદ કહે છે શા માટે તું તપ કરે છે તારી શું ઈચ્છા છે બોલને હું વરદાન આપી દઉં ના મને વરને દાન કંઈ નથી જોતો મારે તો એક જ જોઈએ છે ભગવાનના દર્શન નારદ તમે અત્યારે ક્યાં જાઓ છો વૈકુંઠમાં ઓહો મારું કામ કરો ને તમે મહાત્મા છો મહાત્મા બીજાનું જ કામ કરે છે ને એનું જ નામ મહાત્મા જે બીજાનું કામ કરે તમે મારું કામ કરો હા બોલ ને ભાઈ ત્યારે તો વૈકુંઠમાં નારાયણને પૂછજો ને મને દર્શન ક્યારે દેશે સારું હું પૂછીશ પછી તને અહીં કેવા આવીશ તો રાજી ને હા રાજે રાજી રાજે નારદજીને વાર ના લાગ્યો એને સંકલ્પ જેવી ગતિ છે રોકેટ જેવી સંકલ્પ કરે ને વૈકુંઠમાં પહોંચી જાય એને જઈને વિજય અટકાવે નહીં કારણ કે એનાથી બધા ડરે નારાયણ પાસે ગયા દર્શન કર્યા બેઠા એક તપસ્વી તપ કરે છે તમારા દર્શનની આશાએ હેમ પ્રભુ દર્શન ક્યારે આપશો એને પૂછાવ્યું છે મારે એને કેવા જવાનું છે અને નારાયણે હાથ હલાવ્યો હજુ વાર છે આ પણ કંઈક તો મર્યાદા તો ખરીને વાર એટલે લિમિટેશન તો એને કહેજો એ તપસ્વીને કે જે વૃક્ષ નીચે બેસીને તપ કરે છે એ વૃક્ષના જેટલા પાંદડા છે એટલા હજાર વર્ષ જશે ત્યારે હું દર્શન દઈશ નારદજી વિચાર કરે છે આ તે ભગવાનના ઘરનો ન્યાય છે હવે આંબલીનું વૃક્ષ છે એના પાંદડા કેટલા બધા હોય એટલા હજાર વર્ષ જાય ઓહો હો હો કોઈ બોલે નારાયણની સામે કંઈ બોલાય નહીં નારદજી ઉભા થયા અને એકદમ દેખાયા વૃક્ષ નીચે તપસ્વી રાજી થયો બોલો બોલો શું કહ્યું ભગવાને ભાઈ સાંભળવા જેવું નથી તું નિરાશ થઈશ નાના ના નિરાશ આશાની વાત પછી મને તો નારાયણનો જવાબ સાંભળીને આનંદ થશે બોલો જો ભાઈ આ ઝાડ નીચે તું તપ કરે છે ને એના ઉપર જેટલા પાંદડા છે ને એટલા હજાર વર્ષ જાય પછી ભગવાન દર્શન દેશે સમજ્યો તપસ્વીએ હસવા માંડ્યો અને કૂદવા માંડ્યો નાચવા જ માંડ્યો નારદજી કહે છે એમ નાચે છે શું કામ આટલા હજાર વર્ષ જતા તો યુગ વીતી જાય યુગના યુગ ભલે જાય નારદ પણ નક્કી થઈ ગયો ને કે ભગવાન મને દર્શન દેશે અને જે કૂદ્યો અને નારાયણ આવીને ઉભા રહ્યા પ્રત્યક્ષ પ્રમાણ દર્શન દઈ દીધા ધરત જ એ પાંદડા પૂરા થઈ ગયા નારદજી કહે છે ખરી તમારી મને ખોટો નારદ તું ખોટો નથી મારું ગણિત જુદું છે જેની શ્રદ્ધા બળવત્તર હોય ને એના હજારો વરસ એક ક્ષણમાં વીતી જાય અને જે શ્રદ્ધા વગરના હોય એની એક મિનિટે હજારો વર્ષ જેવી થઈ ખબર જ નહીં શ્રદ્ધા સાથે આ તપસ્વીએ શા માટે મહેનત કરી આટલી બધી ભૂખ તરસ ભગવાનના દર્શન માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને યાદ અપાવે છે કે જેને દર્શનનો મહિમા હોય ને આવું સુખ હરિ દર્શનનો તે એક હરિમાં હોય બીજાના દર્શનનું મહાત્મ ન જાણે કોય દર્શન દર્શન તો એક ઠાકોરજીના બીજા કોના કયો મહિમાસ એવું દર્શન જેને થાય એના બધા જન્મો જન્મના પાપ બળી જાય અને જીવન મુક્તા એને કહેવાય અને આવા દર્શનના મહિમાવાળા જે ભક્તો હોય એના માટે જોજો સ્વામી એવો શબ્દ વાપરે છે બ્રહ્મ બ્રહ્મમોલનું બારણો ત્યાંય દરવાજા હશે અક્ષરધામમાં મજબૂત હશે કે ખબર નહીં ઢીલા હશે બ્રહ્મ બ્રહ્મમોલનું બારણો મેલ્યો ઉગાડીને આજ નિષ્કુળાનંદ નિર્ભય પદ પામસે ભક્ત દર્શનનો મહિમા છે એના માટે અક્ષરધામનો દરવાજો ખુલ્લો છે ગમે ત્યારે યાદ રાખજો ભક્તો મંદિરે રોજ આવીએ છીએ ને એ આ શબ્દો યાદ રાખવા જે દર્શન માટે ઋષિઓ હાડ માંસ બળી જાય એવું તપ કરે જે દર્શન માટે દેવો પણ ઝંખે એ દર્શન આપણને પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ મળે છે મહિમાથી જો આવીએ ને તો કામ થઈ જાય જો મહિમા ન હોય મંદિરમાં ગ્યાતા જઈએ છીએ ને રોજ જઈએ છે પછી વાંટો મારી આવ્યા એક ભાઈ ભૂખમાં બેવડો વળી ગયેલો કેમ ભૂખ્યો છે આ બાજુમાં રસોડું છે ને તો હું તો ત્યાં જઈ આવ્યો રસોડામાં જઈને આવ્યા છતાં ભૂખ્યા કંઈ નહોતું હતું ને એ તપેલા મોહનથારના ભરેલા ભાઈ જોયો ને હા ને મિષ્ઠાન પકવાન ને ફરસાણ ને બધું છે તો તું આ તો જોઈને આવ્યો તોય ભૂખ્યો હા આને કેવો સમજવાનો આપણે દર્શન આવવા નથી કરતા ને જઈને આવ્યા ભૂખ્યા ભૂખ્યા દેવતાઓ જેને ઝંખે છે એ દર્શન મને મળ્યા છે મારા અહોભાગ્ય છે નિષ્કુળાન સ્વામી કહે છે હું ભગવાનનો એવો ભક્ત છું કે મારા માટે તો અક્ષરધામનો દરવાજો ખુલ્લો છે હવે આવે છે સ્પર્શનો મહિમા દર્શ પછી સ્પર્શ શ્રવણ અને કીર્તન વળી પરસ પ્રભુ નો પરમ પાવન જેહ જે પામ્યા સંત અસંત જન જે તેહ તેહ થયા સહુ ધન્ય ધન્ય જે એની ક્ષમતા શું કરે સાધન જે ભગવાનનો સ્પર્શ જેને થયો ને એ પછી ભલે સંત હોય કે અસંત હોય સ્પર્શ સમાન તો કોઈ સાધન આવી ન શકે કેવા પાપીઓ પણ એનો સ્પર્શ પામીને મોક્ષ મેળવી ચૂક્યા સ્પર્શ પામી પૂતના હરિધવાર્યા લઈ હાથ પુરુષોત્તમના સ્પર્શ થી શંખણી થઈ સનાથ સ્વામીને કઠોર શબ્દ વાપરતા આવડે છે શંખણી આરી શંખણી કહી કોને કોને કહી જોજો કોઈ માઠું ના લગાડે શંખણી કહી આરી અભાગણી પણ ભગવાનને તેડ્યા એને તેડીને છાતી વળગાડ્યા શંખણી થઈ સનાથ એનું કલ્યાણ થઈ ગયું સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે કે છે કે જશોદાજીની સમાન એનું કલ્યાણ કર્યું કોનું પૂતનાનું કારણ કે સ્પર્શ પામી ગઈ એને ભગવાનનો સ્પર્શ થઈ ગયો ગોવિંદ સ્પર્શ થી ગોપિકા થઈ સર્વે શ્રુતિ સમાન વેદની શ્રુતિઓની સમાન પવિત્ર બની ગઈ કોણ ગોપીઓ કારણ કે ભગવાનનો સ્પર્શ થયો છે જેને જેને ભગવાનનો સ્પર્શ થયો એ ભલે જ જળ વસ્તુ હોય આ તો માણસની વાત કરી પણ ભગવાનના સ્પર્શને જે જે વસ્તુ અડે ને કલ્યાણકારી બની જાય જે જે વસ્તુ સ્પર્શી અંગરે તે કલ્યાણકારી જેમ ગંગરે જેમ ગંગા કલ્યાણકારી એમ જે જે વસ્તુ ભગવાનનો સ્પર્શ પામે ને દાખલા તરીકે અસન વસન ભૂષણ વાહન વાસન જેહ પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સહુતેહ અસન વસન ભૂષણ વાહન વસ્ત્રો આ બધું જ પુરુષોત્તમ નારાયણના સ્પર્શથી પરમ શુદ્ધ થાય અને કલ્યાણકારી થાય સ્વામિનારાયણ ભગવાન પોતે કે છે જીયા જીયા તિયા અમે નાયા રે પર્સિયો પાણી જે અમારી કાયા રે તે હસ્પર્શનું જે પાણી રે જન ઉદારણ લીઓ જાણી રે અમે જ્યાં જ્યાં સ્નાન કર્યું છે સરોવર નદી કુવા વગેરે સ્થળોમાં પછી એ કુવાનું એ સરોવરનું એ નદીનું પાણી જન ઉધારણ જગતનું ઉધારણ કામ કરી દે એટલે તો આપણે અહીં ધનુરમાસમાં ભગવાનનો સ્પર્શ પામેલી પાદુકાના દર્શન કરાવ્યા એ પાદુકા સામાથી નિર્મિત થયેલી જે લીમડા નીચે બેસીને સ્વામિનારાયણ ભગવાને મુખેથી વચનામૃતો વહાવ્યા એ વૃક્ષના કાષ્ટની એ પાદુકા એ સ્પર્શ એ પુરુષોત્તમ નારાયણના સ્પર્શ તુલ્ય છે શ્રીજી મહારાજ પોતે કહે છે કે અમે જે જે સરોવરમાં સ્નાન કર્યું ને એ પાણીને કોઈ માથે ચડાવશે ને અગહરણ પાપ માત્ર બળી જશે એક શ્લોક છે શ્રી નારાયણ ઘટ કર મુન્યા શ્રીમાલમ કૃતમ

જલાશયોમાં સ્નાન કરેલા છે નાના ગામડાની વાગોળે તલાવ હોય ઊંઝા કરજીસાણ વગેરે પણ આ શ્લોકમાં મુખ્ય મુખ્ય તીર્થો યાદ કર્યા છે બહુ સરસ શ્લોક છે નારાયણ ઘાટ જોયો છે કોઈ દાડો ક્યાંક જાવ તો પાણી તો માથે ચડાવજો જ શ્રી નારાયણ ઘાટ કર્ક સરસી કાંકરિયા કરોડો રૂપિયા ખર્ચા સરકારે અને માણસો ત્યાં કાંકરિયા જાય પાણીને જુએ ને તો એનું કામ થઈ જાય એનો નંબર લાગે ભવિષ્યમાં વેટિંગમાં નામ લખાઈ જાય મોક્ષની ગાડીમાં એટલા માટે પૈસા ખર્ચ્યા ત્યાં બધા એ નિમિત્તે જોવા જાવ ત્યાં એ કાંકરિયામાં જ્યારે શ્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરી નારાયણ દેવને ત્યારે ત્યાં ઉતારો હતો પાંચસો ભરમનસો લાખો હરિભક્તો એ કાંકરિયામાં ડૂબક્યો લગાવતા હતા રોજ સવારના ઉઠીને કર્ક સરસી કાંકરિયા પુણ્યાશ્રીમાલ આમ પુણ્યમ દેવ સરોવર પછી જેતલપુર એ દેવ સરોવર જય જય કાર સાથે મહારાજ હજારો વખત ત્યાં સ્નાન કર્યું સંતો હરિભક્તો સાથે અને ભૂદેવો એ દેવ સરોવર ઉપર કેવી દયા કરી મજાના મીઠા મધ જેવા ચોખા ઘીના લાડુ એ દેવ સરોવરમ વધરાવ્યા કે આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદ માછલા ભલે ખાતા આવું દેવ સરોવર પછી સિદ્ધિ વાત આવે છે ઉન્મત્ત ગંગા વિધમ ગઢપુરની ભાગોળે વહેતી ઉન્મત્ત ગંગા સત્સંગી ભૂષણમાં તથા દુર્ગપુર મહાત્મામાં અન્ય ગ્રંથોમાં લખ્યું છે કે સાક્ષાત ગંગાજી સાબરમતી અને ઉન્મત્ ગંગામાં નિવાસ કરીને જ રહે છે આ બે નામ લખ્યા છે પુણ્યમ દેવ ઉન્મત્ ગંગા વિદમ કુપો ગંગાજલ ગંગાજળિયો કુ અક્ષર ઉરડીની બાજુનો જે શ્રીજી મહારાજે સ્વયં સ્નાન કરવા માટે જ એ નિર્માણ કરાવેલો હમ્મીર સર ક્યાં આવ્યો ભાઈ સર ભુજનો હમ્મીર સરોવર અને વડતાલની ગોમતી આ મુખ્ય મુખ્ય તીર્થોનું સ્મરણ કે છે આ તીર્થોનું સ્નાન કરતી વખતે જે સ્મરણ કરે ને એ આટલા તીર્થોમાં સ્નાન કર્યા બરોબર પુણ્ય મળે છે હવે આવે છે ભગવાન નું જે જસ હરિના જાહ્નવી એ પખી પવિત્ર થવા નથી ઉપાય માનો માનવી ભગવાનના જસ જેવું કોઈ ઉત્તમ સાધન નથી એ સાંભળો જેણે એના જસ સાંભળ્યા એ સનાથ થયા સહુ ભગવાન કથા કીર્તન જેણે સાંભળ્યા ને ઓહો એ સનાથ થઈ ગયા પરીક્ષિત મોક્ષ થઈ ગયો સાત જ દિવસમાં કારણ એણે એક ધ્યાનથી ભગવાનની કથા સાંભળી કેવા કેવા ભક્તો કથા સાંભળે છે પ્રથુ પરીક્ષિત આદિ વળી જનક જેવા નરેશ નારદ હનુ શનક આદિ હરિકથા સુણે છે હંમેશા એક છોપાઈમાં કેટલા નામ લઈ લીધા પ્રથુ પરીક્ષિત જનક નારદ હનુમાનજી શનકાદિક વગેરે કાયમ કથા સાંભળે છે કંટાળતા જ નથી કથા ચાલતી હોય તેને ઊંઘ આવે જ નહીં ભગવાનની કથા થતી હોય ત્યાં હનુમાનજી હાજરા હજુર અદ્રશ્ય બેઠા હોય છે ભગવાનની કથા એમને બહુ ગમે છે અને છેલ્લે આવે છે કીર્તન કીર્તનનો અર્થ જપ ભગવાનનું નામ લઈએ ધુન્ય કરીએ ને એ કીર્તનમાં આવે છે કીર્તન બોલીએ એ પણ કીર્તનમાં આવે છે ભગવાનનો મહિમા ગાઈએ એ પણ કીર્તનમાં આવે છે અત્યારે બે ભક્તિ ભેગી થાય છે વક્તા બેઠો વર્ણન કરે એ કીર્તન ભક્તિ છે બેઠા શ્રોતા શ્રવણ કરે એ શ્રવણ ભક્તિ છે તો સ્વામી કહે છે પતિત પાવન નામનો પતિત પાવન ભગવાનનું નામ છે ધ્રુવ પ્રહલાદ દ્રૌપદી થયા નામ ભજીને નિશંક પાણી ઉપર પથ્થર તર્યા એ નામને અંક પથ્થરા પાણી ઉપર તરે છે એ નામના પ્રતાપે કયું નામ ભાઈ રામ નામ લખાયું તો પથ્થરો તરી જાય છે તો જેના હૈયામાં ભગવાનનું નામ લખાય ને એ પથ્થરા જેવો હશે ને તો એ સંસાર સાગર તરી જશે કેવી વાતો છે નિષ્કુળાંત સ્વામી કે છે કે ભગવાન સાથે વાત કરી શકો જો આ ચાર સાધનને યાદ રાખો તો પણ એ વાત કરવા માટે કંઈક ચુકવણી કરવી પડે ફોન થી વાત કરો ને તો બિલ દેવું પડે ફોનથી વાત કરો તો બિલ દેવું પડે પ્રભુ સાથે વાત કરવી હોય તો દિલ દેવું પડે સ્વામિનારાયણ ભગવાન